नमस्कार गुजरात। ताजा ने खूब चिंताजनक समाचार, कोरोना बाद नवा जीवलेण वायरस नु आव्यु महासंकट, अने जहां जुओ त्या लाशोना ढगला। WHO આપી કડક ચેતવણી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો મિત્રો, અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો। હવે દેશમાં ભારે વરસાદે મચાવી તબાહી, દિલ્હી મુંબઈ સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે। હરિયાણાના પંચકુલામાં ભારે વરસાદને કારણે એક કાર નદીમાં વહી ગઈ હતી। મુંબઈમાં વિલેપાલ્લેમાં ઇમારતનો એક ભાગ ધરાશયી થતા બે લોકોના મોત થયા। હિમાચલના મંડીમાં વાદળ ફાટવાને કારણે ઘણા લોકો ત્યાં ફસાયા હતા। ઉત્તરાખંડમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે। આ મામલે હવામાન વિભાગે ઘણી જગ્યાએ એલર્ટ જારી કર્યું છે। એટલું જ નહીં મિત્રો, મુંબઈમાં વરસાદે મચાવ્યો કહેર અને લોકોના થયા મોત। દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદને કારણે રવિવારે મુંબઈના ઘારપોટકમાં 3 માળના મકાનો પહેલા માળે જમીનદોસ થઈ ગયો હતો। આ અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા। તે સમયે વિલેપાલ્લેમાં બાલ્કની પડતા 2 લોકોના મોત થયા હતા। અહેવાલો અનુસાર મુંબઈમાં વરસાદને કારણે છેલ્લા 2 દિવસમાં અલગ અલગ ઘટનાઓમાં 6 લોકોના મોત થયા છે। ચિંતાજનક સમાચાર, આ અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમે વિશ્વને ચેતવણી આપી છે કે અતિશય ગરમ હવામાનને કારણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોનું જોખમ વધી શકે છે। અલનીનો 4 વર્ષ બાદ પુનરાગમન કરી રહ્યો છે। આના કારણે વિશ્વભરમાં અત્યંત ગરમ હવામાન અને કૃષિ વિક્ષોપોનો ખતરો ટોળાઈ રહ્યો છે। મનમાં એક પ્રશ્ન ઉઠે છે કે આખરે અલનીનો છે શું? વાસ્તવમાં ઉષ્ણકટિબંધીય પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રના તાપમાન અને વાતાવરણની સ્થિતિમાં ફેરફારને અલનીનો કહેવામાં આવે છે, જે સમગ્ર વિશ્વના હવામાનને ખલેલ પહોંચાડે છે। આ એક પુનરાવર્તીય મોસમી ઘટના છે। કોરોના બાદ નવા જીવલેણ વાયરસનું આવ્યું મહાસંકટ, જે મચ્છર બાદ આ વાયરસને ઝડપથી ફેલાવે છે તેવો ગરમ હવામાનમાં ખીલે છે, જેના કારણે અલનીના વાયરસ દુનિયાભરના દેશોમાં ફેલાઈ રહ્યો છે। દક્ષિણ અમેરિકાના દેશોમાં ઉષ્ણકટિબંધીય રોગો પહેલેથી જ વધી રહ્યા છે। એશિયામાં પણ આનો મોટો ખતરો છે। પેરુ જેવા દેશોએ આ વર્ષે ડેન્ગ્યુના વધુ પડતા કેસોને કારણે રાજ્યની કટોકટી જાહેર કરી દીધી છે। આ વર્ષે પેરુમાં ડેન્ગ્યુના રેકોર્ડ બ્રેક 1.5 લાખ કેસ નોંધાયા છે। એટલું જ નહીં મિત્રો, તમને જણાવી દઈએ કે ડેન્ગ્યુ ચિકનગુનિયા ટેન્શન વધારશે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી છે કે સંક્રમણથી દેશની આરોગ્ય વ્યવસ્થા પર ઘણો બોજ પડી શકે છે। જૂનના પ્રથમ સપ્તાહ દરમિયાન થાઇલેન્ડમાં ડેન્ગ્યુના 19,503 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 3 વર્ષમાં સૌથી વધુ છે। ખૂબ જ ચિંતાજનક સમાચાર, અને ચારેય બાજુ લાશોના ઢગલા। કંબોડિયા અને મલેશિયા જેવા દેશોમાં પણ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે। સિંગાપોર તરફથી ચેતવણી પણ જારી કરવામાં આવી છે કે જૂન અને ઓક્ટોબર વચ્ચે કેસ વધશે, અન્ય રોગો પણ ઝડપથી વધી રહ્યા છે। ગયા વર્ષના અંતથી દક્ષિણ અમેરિકન દેશ પેરાગ્વેમાં ચિકનગુનિયાથી મૃત્યુના 40 કેસ નોંધાયા છે।